नमस्कार विद्यार्थी मित्रों, कैलास विद्यालयमां आप સર્વેનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજનો આ વિડિયો ધોરણ 10 માટે ગણિત વિષય અને એમાં સંભાવના ચેપ્ટર એના માટે આવશે. ઘણા બધા વિડિયો આપણે જોયા, સેમિનાર શીખા, ઘણા ઉદાહરણ જોયા. અત્યારે આપણે આ વિડિયોમાં 13મું ઉદાહરણ શીખવાનું છે, જે પાસાવાળું ઉદાહરણ છે. અને મિત્રો, આ ઉદાહરણો વ્યવસ્થિત સમજી લેજો, શીખી લેજો, કારણ કે આ ઉદાહરણમાં ઘણા બધા દાખલા ધોરણ 12 માં આવે છે. ધોરણ 12 માં પાસાના ઘણા બધા દાખલા આવે છે, જેમાંથી અહીં તમારે માત્ર એક જ ઉદાહરણ આવ્યું છે. 12 માં પણ કામ લાગશે. જેની પાસે પાઠ્યપુસ્તક હોય એ નજર નાખે, 1 નંબર 266 ઉપર આપણે ઉદાહરણ 13 આપેલું છે. અને જો પુસ્તક ન હોય તો હું એનો વાંચું છું, તમે લખતા જજો. એક ભૂરો અને એક રાખોડી એમ બે પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે. યાદ રાખવામાં આપણે જોયું છે કે બે પાસા ઉછાળવાના કુલ પરિણામ તો કે 6×6 એટલે કે 36. તમામ શક્ય પરિણામ લખો. જો મિત્રો, અહીંયા આપણને તમામ શક્ય પરિણામ 36 પરિણામ લખવા રાખીતા છે. પાસાની સપાટી ઉપર દેખાતી સંખ્યાઓનો સરવાળો, ખાલી સંખ્યા નહીં, એ સંખ્યાનો સરવાળો પહેલો પ્રશ્ન 8 હોય, બીજો પ્રશ્ન 13 હોય અને ત્રીજો પ્રશ્ન 12 કે તેનાથી નાનો હોય તેની સંભાવના શોધો. તો આપણને ખબર છે કે પાસા ઉપર સંખ્યા લખેલી હોય, 1 થી 6 સંખ્યા અંકિત કરેલી હોય પાસાની 6 બાજુ, દરેક બાજુ પર એક એક સંખ્યા, કેવા બે પાસા, તો પરિણામ કેમ લખવા? તો લખ્યું છે કે બે પાસા ઉછાળવાના કુલ પરિણામ એટલે કે 6×6 એટલે 36. હવે આ બધા જ પરિણામ લખવાના છે, તો લખવું હા શોર્ટકટ જ છે. શું? તો પહેલા પ્રથમ પાસા ઉપર 1 લઈ લેવાનું, પહેલા પાસા ઉપર 1, પહેલા પાસા ઉપર 1, પહેલા પાસા ઉપર 1, અને બીજા પાસા ઉપર દર વખતે સંખ્યા બદલાવાની એટલે કે 1 1 1 2 1 3 1 4 1 5 1 6. એક પૂરો થયો, હવે પહેલા પાસા ઉપર 2 લઈ લે અને સંખ્યા બદલાતા જાય, 2 1 2 2 2 3 2 4 2 5 2 6. આવી રીતે કન્ટિન્યુ તમે 6 6 સુધી લખી શકો. તો તમે જોઈ શકો છો આ લખેલું છે, ટોટલ 36 પરિણામ આપેલા છે. પેલો પ્રશ્ન આપણે 36 36 પરિણામ લખો. હવે એક પ્રશ્ન પૂછો, પેલો પ્રશ્ન એટલે કે ઘટના એ, પાસા પર દેખાતી સંખ્યાનો સરવાળો 8 હોય. તો પાસા ઉપર ટોટલ 2 સંખ્યા છે, અહીં તમે જોઈ શકો આ કૌંસની અંદર 2 સંખ્યા, દરેક કૌંસમાં 2 સંખ્યા છે. એ આ બે સંખ્યાનો સરવાળો આપણે 8 થાય એવી સંખ્યા ક્રમશ લખવાની છે. તો જો આ બે નો સરવાળો તો કે 2 થાય, આનો સરવાળો 3 થાય, આનો સરવાળો 4 5 6 7. આવી રીતે આમાંથી એવી સંખ્યા ગોતવાની જેનો સરવાળો 8 થતો હોય. પણ એક શોર્ટકટ યાદ રાખવાની, અહીંથી જોતું જવાનું, આનો સરવાળો 1 2 3 4, આમાં 5 આ 6 આ 7, આનો સરવાળો 6 ને 2 8. હવે અહીંથી એક ત્રાસી લીટી દોરું છું, અહીંથી ત્રાસી લીટી આ લીટીને દોરું છું, જેના ઉપર તમે ધ્યાન રાખજો. આ લીટી ઉપર જે સંખ્યા આવેલી હશે એ તમામનો સરવાળો 8 જ થતો હશે. આપણે ચેક કરીએ, 6 ને 2 8, 3 ને 5 8, 4 ને 4 8, 5 ને 3 8, 6 ને 2 8. તો આ લીટી ઉપર જે પરિણામ છે એ આપણે લખવાના છે. તો ઘટનાને અનુકૂળ પરિણામ લખ્યા, 2 6, પછી 3 5, પછી 4 4, 5 3 અને 6 2. એટલે આપણને કુલ 5 પરિણામ એવા મળ્યા કે જેનો સરવાળો 8 થાય. બસ આટલું સમજવાનું હતું. અહીંથી તમને જાતે જ આવડે છે સંભાવના સૂત્ર, ઘટનાને અનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ m/n, 5 ના છેદમાં કુલ 36. હવે બીજા પ્રશ્નમાં છે, પ્રશ્ન નંબર 2, પાસા પર દેખાતી સંખ્યાનો સરવાળો 13 હોય. તો આ દાખલો મિત્રો બે રીતે આપણે ગણી શકીએ. પહેલા તો આનો સરવાળો જોઈ તો વધુમાં વધુ સરવાળો 12 જ થાય, એટલે કે સૌથી મોટી સંખ્યા બંનેમાં 6 6 હોય એટલે કે 12. 12 થી મોટો સરવાળો થતો જ નથી, ગમે તે પરિણામમાં ચેક કરવાની છૂટ. તો એક કઈ પરિણામ આપણને મળતું નથી, એટલે ખાલી છગડીયા કૌંસ કર્યો છે, અંદર કઈ લખ્યું નથી. તો પરિણામ કેટલા મળ્યા? 0. સંભાવનાનું સૂત્ર p(b) = m/n,
જીવન છે 46 એટલે કે જીવ એ તો સૂત્ર પ્રમાણે નિર્ણય અથવા અહીં બીજી રીતે મે લખીએ શું તો કે d બરાબર સરવાળો 13 થશે નહીં જે ઘટના બનવાની જ નથી એને અશક્ય ઘટના કહેવાય ત્યાર પછીમાં આપણે જોઈએ તો કે જે ઘટના બનવાની જ નથી એને કેવી ઘટના કહેવાય અશક્ય ઘટના અને અશક્ય ઘટનાની સંભાવના હંમેશા 0 જ હોય હવે આમાં ત્રીજો પ્રશ્ન આપણે પૂછો ત્રીજો પ્રશ્ન એવો કીધો કે સરવાળો 12 કે તેથી નાનો હોય સરવાળો કેટલો થવો જોઈએ 12 કે તેથી નાનો હમણાં જ બીજા પ્રશ્નમાં આપણે ચર્ચા કરતા હતા ત્યારે ડિસ્કસ કર્યું કે બે પાસા પરની સંખ્યાનો સરવાળો વધુમાં વધુ 12 જ થાય 12 થી વધુ ક્યારે થાય નહીં એટલે કે બધા જ પરિણામો એવા હોય કે જેનો સરવાળો 12 કે તેથી નાનો જ હોય તો એ બધા પરિણામો આપણે લખ્યું છે કે બધા જ અવલોકનો આવશે બધા એટલે ટોટલ કેટલા છે 36 સંભાવનાના સૂત્ર પ્રમાણે ઘટનાના અનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ એમના છેદમાં એમ 36 ના છેદમાં 36 એટલે કે 1 મિત્રો અથવા કે નો શોર્ટકટ લખ્યું છે શું તો કે c બરાબર ચોક્કસ ઘટના છે ચોક્કસ ઘટના એટલે શું કે જે બનવાની છે પણ બધાનો સરવાળો અહીં 12 કરતા ઓછો જ થવાનો એટલે હંમેશા ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા કેટલી હોય 1 જે આપણે યાદ રાખવાનું ડિસ્કસ કરેલું હતું તો આ રીતે આપણે બધા જ ઉદાહરણો વ્યવસ્થિત રીતે શીખી શક્યા છીએ